સુરતના હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદી વચ્ચે રત્ન કલાકારો માટે કોંગ્રેસે મેદાન આવી ગઈ છે અને રત્ન કલાકારો માટે સરકાર પાસે 6 માંગણીઓ પણ કરી હતી. સુરતમાં હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદીને લઈને કોંગ્રેસીઓ રત્ન કલાકાર ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો લઈને રોડ પર ઉતર્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર પાસે રત્ન કલાકાર ભાઈઓ માટે 6 માંગણીઓ કરાઈ રહી છે. હાલ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીનો માહોલમાં હોય જેને લઈને રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતા રક્ષક કલાકાર સમિતિ દ્વારા પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સુરત શહેરની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મોંઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે. ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ ખૂણામાંથી અહીં રોજગારી મેળવવા માટે આવે છે, પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગારથી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે ભાજપના ઇશારા ઉપર આજે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહ્યા આવ્યા છે. આજે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે, જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ હતી હોય એ મદદ નથી મળતી. આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે, દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે, સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે. આજે દરેક વસ્તુને પ્રાયોરિટીઝ કરવામાં આવ્યું છે. સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી. તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરીશ સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું, સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિત રક્ષક સમિતિના સભ્ય તરફથી અમે આજે અહીંયા સડક પર આવ્યા છીએ. હાલ હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે ત્યારે મંદીને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની હોય એથી રત્ન કલાકારોના હિતમાં સરકાર નિર્ણય લે તે માંગ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.